સમલમનું ક્ષેત્રફળ આ વિડીયોમાં આપણે સમલમના ક્ષેત્રફળનું માપન શીખીએ અહીં આકૃતિમાં જોવા મળે એ પ્રમાણે નજમા પાસે એક પ્લોટ છે જે મેઇન રોડની નજીક છે નજમાનો આ પ્લોટ લંબચોરસ નથી તેના પ્લોટની સામસામેની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર છે તેથી તેનો પ્લોટ લગભગ સમલમ ચતુષ્કોણ આકારનો છે ચાલો આ પ્લોટનું ક્ષેત્રફળ મેળવીએ નજમાં તેના પ્લોટનું માપન કરવા માટે તેની બાજુઓની લંબાઈ માપશે ડાબી બાજુની લંબાઈ વીસ મીટર પ્લોટની જમણી બાજુની લંબાઈ ત્રીસ મીટર અને પ્લોટની પહોળાઈ બાર મીટર છે તો વિચાર્યા સમલમ ચતુષ્કોળનું ક્ષેત્રફળનું માપન કઈ રીતે કરી શકાય અહીંયા આ પ્લોટ એક સમલમ ચતુષ્કોણ એ બી સી ઈ તરીકે લઈએ આ સમલમ ચતુષ્કોણના બે ભાગ પડે છે ત્રિકોણ એ ડીઈ અને લંબચોરસ એ બી સી ડી અહીં બાજુઓનું માપ જોઈએ સી ઈ બરાબર ત્રીસ મીટર કે જેને આપણે એ કહીશું એ બી અને સીડી બંને બાજુઓનું માપ વીસ મીટર છે જેને આપણે બી કહીશું ડીઈ બાજુનું માપ દસ મીટર છે જેને આપણે સી કહીશું અને એ અને બી બંનેનું માપ બાર મીટર છે જેને આપણે ડી તરીકે લઈશું હવે આ સમલમ ચતુષ્કોણમાં ત્રિકોણ એ ડી ઈ કાટકોણ ત્રિકોણ છે જેના વેદનું માપ દસ મીટર છે જેને આપણે સી તરીકે લઈએ અને પાયાનું માપ બાર મીટર છે જેને આપણે ડી તરીકે લઈએ તો ત્રિકોણ એ ડીઈ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય એકના છેદમાં બે ગુણ્યા પાયો એટલે કે ડી અને વેધ એટલે કે સી લઈએ અહીંયા ડી અને સી ની કિંમત મૂકીએ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ડીની કિંમત બાર મીટર અને સી ની કિંમત દસ મીટર મૂકીએ એટલે બાર ગુણ્યા દસ એકસો વીસ ના અડધા એટલે સાહીઠ મીટરનો વર્ગ જવાબ આવે તો આ અહીં આપણને ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ સાહીઠ મીટરનો વર્ગ મળે છે આજ સમલમ ચતુષ્કોણમાંથી ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ મેળવ્યું હવે આપણે લંબચોરસ એ બી સીડીનું ક્ષેત્રફળ મેળવીએ જેમાં બીસી બાજુનું માપ બાર મીટર અને સીડી બાજુનું માપ વીસ મીટર અને એ બી બાજુનું માપ પણ વીસ મીટર છે તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીં લંબાઈ તરીકે બી વીસ મીટર અને પહોળાઈ તરીકે ડી બાર મીટર લઈએ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કે પહોળાઈ ગુણ્યા લંબાઈ એ લઈ શકીએ તો અહીંયા ડી ગુણ્યા બી જેની કિંમત આકૃતિ પરથી જોઈએ ડી બાર મીટર અને બી વીસ મીટર છે આમ વીસ અને બારનો ગુણાકાર એટલે બસો ને ચાલીસ મીટરનો વર્ગ જવાબ મળે આમ આપેલા લંબચોરસ એ બી સીડીનું ક્ષેત્રફળ બસો ચાલીસ મીટરનો વર્ગ થાય આમ સમલમ ચતુષ્કોણ એ બી સી ઈનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ ડીઈ નું ક્ષેત્રફળી નું ક્ષેત્રફળ વર્ગ બસો ચાલીસ મીટરનો વર્ગ થાય એટલે બસો ચાલીસ વત્તા સાઈઠ એટલે કે ત્રણસો મીટરનો વર્ગ એ સમલમ ચતુષ્કોણ એ બી સી નું ક્ષેત્રફળ થશે ચાલો આ અલગ રીતે તારવીએ સમલમ ચતુષ્કોણ એ બી સી નું ક્ષેત્રફળ આકૃતિ જોતા જઈએ અહીંયા ત્રિકોણ એ ડીનું ક્ષેત્રફળ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ ડીનું ક્ષેત્રફળ એટલે કે એકના છેદમાં બે ગુણ્યા ડી ગુણ્યા સી વત્તા લમચોરસ ક્ષેત્રફળ ડી ગુણ્યા બી લઈએ અહીંયા બંનેમાંથી ડી સામાન્ય લઈએ એટલે પહેલા કાઉશમાં સી ના છેદમાં બે અને બીજા કાઉશમાંથી બી વધશે એટલે ડી કાઉસમાં સી ના છેદમાં બે વત્તા બી કૌશ પૂરો મળે બરાબર ડી કૌંસમાં સી વત્તા બે બી છેદમાં બે કૌશ પૂરો થશે અહીં આપણે લસા લીધો છે હવે ડી સી વત્તા બી વત્તા બી ના છેદમાં બે લઈએ એટલે કે ટુ બી ને આપણે બી વત્તા બી તરીકે લીધું છે હવે આપણે સી વત્તા બી એટલે કે આકૃતિમાં જોઈ શકીએ કે સી અને બી બંનેની લંબાઈ જો ભેગી કરીએ તો લંબાઈ એ બને સી વત્તા બી ને બદલે એ લખીશું એટલે ડી કૌંસમાં એ વત્તા બી છેદમાં બે બરાબર અહીં આપણે તારવી શકીએ કે ડી એ સામાન્ય બાજુ છે કે જે ત્રિકોણ અને લંબચોરસ બંનેની એક બાજુ તરીકે જોવા મળે છે માટે અહીંયા સામાન્ય બાજુનું માપ અને કૌંસમાં એ અને બી એ બંને બાજુઓ સમાંતર બાજુઓ છે એટલે કે એ અને બી નો સરવાળો એટલે સમાંતર બાજુઓનો સરવાળો કહી શકાય સમલગ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર સામાન્ય બાજુનું માપ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો છેદમાં બે થાય સમલગ ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ મેળવવાનું વ્યાપક સૂત્ર જોઈએ અહીં ડી કોષમાં એ પ્લસ બી ના છેદમાં બે માં એ બી અને ડીની કિંમત લઈને ગણતરી કરતા અહીં એ બરાબર ત્રીસ મીટર બી બરાબર વીસ મીટર સી બરાબર દસ મીટર અને ડી બરાબર બાર મીટર લઈએ એટલે કે ડી કોષમાં એ વધતા બી છેદમાં બે બરાબર બાર ત્રીસ વીસ છેદમાં બે ત્રીસ અને 20 નો સરવાળો એટલે પચાસ થાય એટલે બાર કોષમાં 50 ના છેદમાં બે લઈએ પચાસ છેદમાં બે એટલે કે પચીસ થાય અહીં 25 અને બારનો ગુણાકાર ત્રણસો થાય એટલે કે સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ત્રણસો મીટરનો વર્ગ થાય